દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરમાં હોળી તથા ધૂળેટી પર્વ પર યોજાતા ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ છે પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણને પગલે જગત મંદિરમાં સત્યાવીસ અઠાવીસ અને ઓગણત્રીસ માર્ચના ત્રણ દિવસ દર્શનાર્થીઓને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે તેમ છતાં સદીઓ જૂની ફૂલડોલ ઉત્સવની પરંપરાને અતુટ રાખવા હજારો પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે યાત્રિકોની ભીડને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મંદિર આસપાસ તથા પણ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે બીજી તરફ યાત્રાધામ સોમનાથ અંબાજી તથા શામળાજીમાં યાત્રિકો પૂનમ પર દર્શનનો લાવો લઈ શકશે પહેલી એપ્રિલથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશનાર મુસાફરોએ આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે નેગેટિવ રિપોર્ટ ધરાવતા મુસાફરને જ રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે જામનગર જિલ્લાના કાલાવડ નજીક ભાવાભી ખીજડીયા પાસે બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં વિજય જૈન નામના વ્યક્તિનું મૃત્યુ થતાં કરુણાંતિકા સર્જાય છે આ અકસ્માતમાં બે બાળકોની નજર સામે જ પિતાનું મૃત્યુ થતાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી મૃતકના પત્ની પણ આ અકસ્માતમાં ઘાયલ થયા છે